મિત્રો સાયન્સની અંદર એ અને બી બંને ગ્રુપ રાખી શકાય છે અને બંને ગ્રુપ રાખનાર વિદ્યાર્થી પણ ઘણી વખત સફળ થતા હોય છે. આ વર્ષે સુરતની અંદર માત્ર ચાર વિદ્યાર્થીઓ એ બી બંને ગ્રુપ સાયન્સમાં રાખ્યો અને એ પૈકીનો એક ઓમ ભગત વિદ્યાર્થી જેમણે એ અને બી બંને ગ્રુપની એક્ઝામ્સ આપી, જેડબલી મેન્સની પણ આપી છે અને નીટની અંદર 593 નો સ્કોર પણ કર્યો છે. તો આવો ઓમ ભગતનું શું માનવું છે અને એમનું શું કહેવું છે એ પણ આપણે જાણીએ. મેસેજ એ રહેશે કે ભણો તો ભણવા માટે જ ભણજો, એક્ઝામ માટે ભણશો તો માર્ક્સ ભી નહીં આવશે અને રડવાનું થશે તે અલગ. એટલે આઈ બિલીવ તમે ભણો છો, ઠીક છે, ચલો માર્ક્સ માટે ભણી લીધું, બટ એક ટ્રાય એવી આપજો કે તમે સમજો કે તમે શું ભણો છો, તો કદાચ આગળ જઈને માર્ક્સ પણ આવતા થઈ જશે એ વસ્તુથી. ને સ્ટ્રેસ લઈને કોઈ કામ નહીં થવાનું, તો બહુ સ્ટ્રેસ નહીં લેતા, જેટલું થાય એટલું કરજો, ધીરે ધીરે કરજો, થઈ જશે ઇવેન્ચ્યુઅલી, વસ્તુ થઈ જશે. સ્મોલ પ્લાન સ્મોલ કમ્પ્લીટ કરશો, ધીરે 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 ગ્રેટર ગોલ્સ અચીવ થઈ જશે. તો મિત્રો જો તમારી અંદર પણ આ ડિઝાયર હોય તો તમે પણ એ અને બી બંને ગ્રુપ રાખી શકો છો, લર્ન કરી શકો છો, શીખી શકો છો અને ઓમ ભગતની જેમ સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો. આ વાત પર વિચાર જરૂર કરજો.